તો એવા વ્યક્તિ છે મારી સાથે જેને ઇન્ટ્રોડક્શનની એકચ્યુઅલી જરૂર જ નથી. લોક ગીત ગઈને જે મિલિયનમાં ફંડ રેઝ કરી શકે છે અને સારા સારા કાર્યો માટે, એવા કીર્તિદાન ગઢવી, ગઢવી સમાજનું ગૌરવ. અને પ્રિયા સરૈયા, જ્યારે હું રેડિયોમાં હતી ત્યારે ઓલવેઝ મેન્શન કરતી હતી ને કે આ સોંગ લખ્યું છે પ્રિયા પંચાલે, એ જીગર સરૈયાની વાઈફ છે એ મને તો બહુ પછી ખબર પડી હતી. સો વેલકમ ટુ ધ શો. અને આઈ એમ સો હેપી કે કોણે કોને કન્વિન્સ કર્યા મને ખબર નથી પડતી, પણ પહેલું તમારું ઇન્ડિપેન્ડન્ટ ગુજરાતી અનપ્લગ સોંગ આવ્યું. તો કોઈએ તમને કન્વિન્સ કર્યા? કારણ કે અત્યાર સુધી મેં ક્યારે અનપ્લગ નથી ગાયું કીર્તિભાઈ. હા, નથી ગાયું. કન્વિન્સ કરવાની વાત નથી, પણ મેં અને પ્રિયા 9-10 વર્ષ પહેલા નવરાત્રી એક તો સાથે કરી હતી, જેના થકી લાડકીનું નિર્માણ થયું. લાડકી તો કેટલા મિલિયન વ્યૂઝ છે ને. અને લાડકી પછી અમે કર્યું અંબામારીમાં, તો ઈ ગરબા નું શૂટ કર્યું, રેકોર્ડ કર્યું અમે. ત્યારે એક જસ્ટ વાત થઈ કે પ્રિયાએ એક વિચાર મૂક્યો કે તમારું સાયબો ગુવાળિયો ડાયરામાં ને એમાં ગાયું છે, ક્યારે શૂટ બી નથી થયું અને રેકોર્ડ પણ નથી કર્યું. તો પ્રિયાએ આઈડિયા આપ્યો કે આપણે અનપ્લગ કરીએ, તો મેં બિલકુલ કરીએ. બસ આટલી જ વાત. સાથે સાથે એમણે છે ને એ નેશનલ લેવલ ને પણ કન્વિન્સ કરી લીધા કે જો તમારે મારી પાસે ગવડાવવું હોય તો અહીંયા ગુજરાતમાં આવવું પડશે. ટિપ્સે ગુજરાતી ચેનલ સ્ટાર્ટ કરી લીધી. તમારા અવાજમાં ઓલરેડી ત્યાં ગીતો છે. અને પ્રિયા ઇઝ ઓલ્સો અ લિરિસિસ્ટ, સિંગર, કમ્પોઝર. મારું ફેવરિટ સોંગ છે જૈસે મેરા તું, દેન સાઇબો જે તમે લખ્યું છે. સો બોલિવૂડથી સીધું રિજનલની અંદર તો, પણ મને ક્યારે એવું લાગતું નથી તમારા ગીતોમાં કે યુ નો તમારા માટે બોલિવૂડ અને રિજનલ મ્યુઝિક અલગ છે, બિકોઝ યુ ઓલવેઝ એડ દેટ ચાર્મ ને. યા, એકચ્યુઅલી આઈ એમ વેરી લકી કે મને યુ નો ટિપ્સ મ્યુઝિકના તરફથી આ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, વેર યુ નો આઈ કેન પ્રમોટ ગુજરાતી ટેલેન્ટ અને આઈ કેન શો ધ વર્લ્ડ કે ગુજરાતી મ્યુઝિક એકચ્યુઅલી છે શું. ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ગરબા અને રાસ, ઇટ્સ મોર દેન દેટ. આપણું એટલું રિચ ફોક છે અને એટલા સારા સારા સિંગર્સ છે આપણી પાસે. સો આઈ એમ વેરી બ્લેસ્ડ દેટ. સો તમારો પ્લાન શું છે કે કેવા પ્રકારનું મ્યુઝિક હવે આ ચેનલની ઉપર અમને જોવા મળશે? ડેફિનેટલી ગરબા રાસ, તો એ તો આપણું બને જ છે. શેખરના અવાજમાં પેલું પણ આરતી જોઈ હતી. ડિવોશનલ મ્યુઝિક ઇઝ ઓલસો ધેર, પણ મારું જે ફેવરિટ જોનર છે ને એ આ સોંગ છે સાઇબોરે. કારણ કે મને અનપ્લગ મ્યુઝિક ધાટું ઇન ગુજરાતી અને એટલું સુધિંગ એ બહુ જ ગમે છે. સો આવા વધારે આવવાના છે? ડેફિનેટલી યસ, ઓફકોર્સ. અને કરશું જી. બેઝિકલી વાત કરું તો કે સમય પરિવર્તન થતાં સંગીત એવું આવી ગયું, બાકી હકીકતમાં ફોકની જ્યાં પરંપરા ચાલુ થઈ છે એ તો બધી અનપ્લગ જ હતી. હા, ફોક મ્યુઝિક તો સખત અનપ્લગ હતું. અને તમારું તો, એટલે તમારા માટે હું કંઈ પણ બોલું ને તો તમારો અનુભવ જ એટલો બધો બળો છે કે મારે બોલાય જ નહીં. અને આ ગીતમાં, આ ગીત લખ્યું છે ગીરનો ચારણ રાજભા ગઢવીએ, અને પ્રિયાએ બહુ સુંદર અંદર અમુક શબ્દો લખીને બે ફ્લેવર ભેગી કરી છે. એ એમાં એમની માસ્ટરી છે ને. હમણાં જ એમનું પેલું મેડ ઇન ચાઇનામાં વાલમ આવ્યું છે, તમે સાંભળ્યું? આઈડિયા એ છે કે આપણી જે આપણું યુથ છે, લાઈક હવે મેં તો ડાયરા પરફોર્મ કર્યા છે અને હું સાંભળું છું એટલે મને ખબર છે આ બધા ગીતો કે આપણું કલ્ચર આ છે. પણ આજનું જે યુથ છે જે બોલિવૂડ મ્યુઝિક સાંભળે છે કે જે યુ નો યુટ્યુબ પર હિપહોપથી લઈને બીજા બધા જોનર્સનું મ્યુઝિક સાંભળે છે, એને એના સુધી આપણું ફોક મ્યુઝિક કેવી રીતે પહોંચાડવું? કેમ કે એ લોકોને ડાયરા સાંભળવામાં આઈ ડોન્ટ થિંક સો એ લોકોમાં એટલું પેશન્સ છે કે એ લોકો બેસીને 5-6 કલાકનો ડાયરો સાંભળે. તો એ લોકો સુધી આ મ્યુઝિક પહોંચાડવા માટે આઈ ફીલ કે આવું એક અરેન્જમેન્ટ કર્યું હોય કે અનપ્લગ્ડ હોય કે જે લોકો ડ્રાઈવ કરતા વખતે કે યુ નો સાંભળી શકે મિત્રોની સાથે પાર્ટીઝમાં. સો આઈ થિંક દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ડુ. તમે કેવું કર્યું છે કે જો લાડકી આવ્યું એટલે દરેક દીકરીના વિદાયમાં તમને કીર્તિદાનભાઈનો અવાજ સંભળાય, નવરાત્રિમાં ગોરી રાધાને કાળો કાન સંભળાય, અને હવે દરેક યુથ જ્યારે ડ્રાઈવ કરતું હોય કે હેંગઆઉટ કરે તો કેફેની અંદર આ અનપ્લગ સોંગ વાગી શકે છે. કીર્તિદાન ગઢવીનો અવાજ તો હોય જ છે, પણ તમારાથી ઇન્સ્પાયર થઈને બહુ બધા એવા યંગ સિંગર્સ છે જે તમને ફોલો કરે છે. અને આઈ થિંક યુ આર ધ રીઝન બિહાઇન્ડ ધ ઇન્સ્પિરેશન કે નાના અમે પણ ફોક સિંગર બનીએ ને તો પણ સુપરહિટ થઈ શકીએ. બિલકુલ બિલકુલ, મારો એવો વર્ષોથી પ્રયાસ છે ને એ પ્રયાસ લાડકી દ્વારા સક્સેસ થયો મારો. કે જેમ ભારતમાં ઘણા લોકસંગીત છે, પંજાબનું લોકસંગીત આખી દુનિયા સાંભળે, આખું ઇન્ડિયા સાંભળે, રાજસ્થાનનું સાંભળે, તો ગુજરાતનું કેમ ન સાંભળે, એવો મારો હંમેશા પ્રયત્ન છે. અને મારો છેવટનો પ્રયત્ન પણ એ રહેશે કે ગુજરાતી લોકસંગીતને વિશ્વ ફલક ઉપર મૂકવું.
અને પ્રિયાની આ ગીતમાં મજા એ છે કે કવિ રાજભા ગઢવી લખ્યું સાહેબો ગોળી, એમાં બે કેરેક્ટરની વાત છે, હિરોઈન અને હીરો, કે બે કેરેક્ટર ઉપર, સ્ત્રી અને પુરુષ. તો સ્ત્રી કહે છે સાહેબો મારો આવો છે, સાહેબો આવો છે, પણ એ સાહેબો મળે એ પહેલાની વાત એ પ્રિયાએ કરી છે. હા, એ મળશે એ પહેલાની વાત. કેવી રીતે લખી લો છો તમે આવું બધું? એકચ્યુઅલી સાચે કહું, આજે સવારે ફ્લાઇટમાં આવતી હતી ત્યારે લખ્યું, સ્ટુડિયોમાં જઈને અમે યેસ્ટરડે ગાયું અને આજે અમે લોકોએ શૂટ કર્યું. સો સો યુ આર 6 ને જ્યારથી તમે મ્યુઝિક શીખ્યા, અને યુ આર ઓલસો પરફોર્મ વિથ કલ્યાણજી આનંદજી, તો એ અનુભવ કેવી રીતે હેલ્પ કરે છે એક છોકરીના લિરિસિસ્ટ બનવા માટે, સિંગર બનવા માટે એન્ડ મ્યુઝિશિયન બનવા માટે? લિરિક્સ તો હું આઈ થિંક સ્કૂલમાં હતી ત્યારથી જ લખતી હતી, એક પોતાની પર્સનલ ડાયરી બનાવી હતી. કોલેજમાં ગયા તો કોઈ છોકરો સારો દેખાયો તો કંઈક સારું લખી નાખ્યું, બ્રેકઅપ થઈ ગયું તો કંઈ લખી નાખ્યું, તો એવી એક ડાયરી બનાવી હતી આપણે. અને પછી કન્વર્ટ થઈ ગયા ગીતોમાં? ના, એ ખાલી આપણા, એ ખાલી પોતાના પૂરતું જ છે. સો યા, ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. અને આઈ થિંક બહુ ઓછા લિરિસિસ્ટ, ફિમેલ લિરિસિસ્ટ ઇન્ડસ્ટ્રીમાં. યાર, જ્યારે પણ તમે ઇરશાદ કામી સરની આપણે વાત કરીએ કે પછી ઘણા બધા છે, પણ ફિમેલમાં મને કૌશલ મુનીર અને પ્રિયા આ બે જ નામ ખબર છે, બહુ જ ઓનેસ્ટલી કહું છું. પણ લિરિસિસ્ટની વાત આવે ત્યારે મોટા ભાગે આપણને મેલ ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રી એવું કહેવાનું મન થઈ જાય. નો નો, આઈ વુડ રિયલી વોન્ટ કે યુ નો, મારો સતત પ્રયાસ રહે છે કે હું સિમ્પલ લિરિક્સ લખું અને જે લોકોને યુ નો ટચ કરી જાય. અને આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ ફિમેલ્સ, જે બી છોકરીઓ છે જેને થોડું ઘણું પણ લખતા આવડે છે ને, કીપ ટ્રાઇંગ હાર્ડ, લખ્યા કરો, લખ્યા કરો, ભલે કોઈને ગમે ના કરે, ગમે, પોતાના માટે લખો. સો તમારા બંનેના, લાઈક તમને પ્રિયાનું કયું ગીત સૌથી વધારે ગમે છે અને તમને કીર્તિભાઈનું? પ્રિયાના ગરબા મને ખૂબ ગમે છે, કારણ કે અમે 10 દિવસ ગરબા ગાયા હતા. પણ આ ગીતમાં જે પ્રિયાએ ગાયું છે ને, પહેલો વર્ડ છે સાહેબો રે ગોળી, એ સાહેબો બોલી છે. એ જો હું 92 લાખ માળવાનો ધણી હોત તો 2-4-5-15 ગામ એને આપી દઉં, એટલું એટલું અદભુત ગાયું છે. એ વર્ડ ને એ ફ્લેવર છે, એ ફીલથી ગાયું છે, અદભુત ગાયું છે. લાડકી બનાવી રહ્યા હતા તો ત્યારે આઈડિયા આવી કે ગુજરાતી ફોક સિંગર પાસે ગવડાવે, ને મેં જીગરને સાઈબો રે ગોવાડ્યો કીર્તિભાઈ નું સંભળાવ્યું, તો મને કે હમણાં ને હમણાં ફોન કર, આટલું સુંદર જે આટલું સરસ ગીત છે ને, આટલું સરસ ગાય છે, તું હમણાં ને હમણાં ફોન કર એમને, અગર જ્યાં પણ હશે ને આપણે ત્યાં જઈને એમને ડબ કરી આવશું. તો એ મારું મારું મોસ્ટ ફેવરેટ, ધેટ્સ ધ રીઝન આઈ મેડ ધીસ સોંગ. ના, બટ અપાર્ટ ફ્રોમ ધેટ, તમને કીર્તિભાઈનું કયું ગીત ગમે? મને એમના બધા જ ગીતો ગમે છે, કેમ કે અલગ, એક અલગ સ્ટાઇલ છે, એક અલગ ખનક છે અવાજમાં, અને એક આઈ હેવ સીન એમના યુટ્યુબના વિડીયોઝ અને એમના લાઈવ પરફોર્મન્સીસ, આટલા બધા લોકોને હોલ્ડ કરી રાખવા આટલા કલાકો સુધી, યુ નો, એટલે અને હોલ્ડ કરીને રાખવા સાથે સાથે એમના મ્યુઝિકનો પાવર તમે જુઓ, એમના અવાજની તમે એ તાકાત જુઓ, કે ડિમોનેટાઇઝેશન પણ જ્યારે કીર્તિભાઈ ગઢવી ગાતા હોય ને તો નથી નડતું. અમને એનો અનુભવ છે, એમના વિડીયોઝ કેટલા વાયરલ થતા હોય છે. પણ તમારો એક આટલું આજે ફોકના લીધે જે રૂરલનો કનેક્ટ છે, લાડકીના લીધે આખો એક અર્બન કનેક્ટ છે, આખો નેશનલ લેવલ પરથી લઈને ઇન્ટરનેશનલ જેટલા પણ ગુજરાતી કમ્યુનિટી છે એ તમારી હ્યુજ ફેન છે કીર્તિભાઈ, તો જેના પણ ઇન્સ્પાયર થાય છે તમારાથી, એમને તમે શું કહેશો કે શું બહુ જરૂરી છે આ લેવલ પર પહોંચવા માટે? એક તો કોઈ પણ ગીત કે લોકગીત કે ભજન કે કોઈ પણ વસ્તુ, એના ફીલને સમજો પહેલાં, એ શું કહેવા માગે છે, એ ફીલ પ્રમાણેનું કમ્પોઝિશન હોવું જોઈએ પહેલાં તો. પછી હું ભાવપ્રધાન ગાયકને માનવાળો માણસ છું, કારણ કે સંગીત એ ભાવથી પ્રગટ્યું છે. ટેકનિકલ જે ખટકા મૂર્કી તાન એ બધું વસ્તુ હું ઓછું માનું છું વ્યક્તિગત, કારણ કે સંગીત એ અખાડો નથી કે તેમાં તમારે બોડી બતાવવાની કે ભાઈ મને આટલું નોલેજ છે આટલું. યસ, બે પ્રકારના ગાયકો અત્યારે સમાજમાં છે ક્યાંય પણ, કે એક બતાવે છે કે હું આટલું બધું જાણું છું, હું આવું આવું ગાઈ શકું છું. પહેલા ગીતને પ્રોપર એસ્ટાબ્લિશ તો કરો, કયા ફિલ્ડથી લખાયું છે ને કયા ફિલ્ડથી કમ્પોઝ થયું છે એ ધ્યાન રાખવું. અને ફોક, કોઈ પણ દુનિયાનું ફોક એ સૌથી સ્ટાન્ડર્ડ છે, સૌથી મહત્વનું છે. એના એના ઉપર ક્લાસિકલ, એના ઉપર સુગમ, એના ઉપર લાઇટ. એટલે જો તમે ફોક જાણતા હોય તો ફોકની અમુક મર્યાદા છે એ તમે જાણવી જોઈએ. ટોન ક્વોલિટી, એ હરકત,
શું ગવાય શું ન ગવાય એ પહેલાં ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે નવા ગાયકોને હું એક સૂચન એ પણ કરવા માંગીશ કે તમે પહેલાં તમારી ડેસ્ટિનેશન નક્કી કરો, તમારે કઈ દિશામાં જવું છે. હા, તમારે એક્ટર બનવું છે, સિંગર બનવું છે કે પછી તમારે ફોક સિંગર બનવું છે કે શું બનવું છે. અને તમે જન્મ્યા છો શેના માટે? જે એક્ટર માટે જન્મ્યો હોય એણે એક્ટિંગ જ કરવી જોઈએ, અને એ સિંગર થવા જાય તો ક્યાંક અથડાય છે. જે જે ગાવા માટે જન્મ્યો છે એને ગાવું જ જોઈએ. મને ઘણી બધી ઓફર છે પણ હજી હું નક્કી નથી કરી શક્યો કે મારે ફિલ્મ કરવી કે ન કરવી. મને એ જ થાય કે આટલા વર્ષો 20 વર્ષથી વધારે અનુભવ છે તમને બોલિવૂડમાં, ક્યાંય પણ હું કોઈ પણ મ્યુઝિશિયનને મળું એના હોઠે તમારું નામ આવે, તમે એક પણ બોલિવૂડમાં આજ સુધી હા નથી પાડી. હા, એટલે એ મારી દોડ નથી. મને સકલ પદાર્થ હે જગમાં અહીં ભાગ બિના નર પાવત નહીં, મારા ભાગમાં હશે તો મને ઉઠાડીને આવશે. એના માટે મેં કોઈથી પ્રયત્ન નથી કર્યો, મારું અભિમાન નથી. પણ આપણને એમ છે કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે આપશે જ ઈશ્વર. મને તો એવું જ લાગે છે કે એ જરૂર પડશે ત્યારે આપશે, કરતાં કદાચ તમારો પ્રેમ ગુજરાતી ભાષા માટે એટલો બધો છે ને કે તમે નક્કી કર્યું છે કે આ બધા જ છે ને જ્યારે ગુજરાતીમાં બનાવશે ને ત્યારે મારી પાસે આવો. એટલે તમારો એટલો પાવર છે કે લોકો આવે. હવે એ સમય નજીક છે. હા, એ સમય ખૂબ નજીક છે કે બધા મ્યુઝિક લેબલ આવી ચૂક્યા છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર. સારી સારી મોટા મોટા પ્રોડક્શન હાઉસ આવી રહ્યા છે જે હવે સારી સારી ગુજરાતી ફિલ્મ્સ બનાવી રહ્યા છે. આખી દુનિયામાં ગુજરાતીનો રાજ છે, તો આમાં મ્યુઝિકમાં પણ હોય. ગુજરાતીઓનું તો ક્યાં ક્યાં નથી રાજ. એક્ઝેક્ટલી. એન્ડ વોટ અબાઉટ યુ પ્રિયા, બિફોર આઈ યુ નો એન્ડ ધીસ ઇન્ટરવ્યુ, બહુ જ બધી છોકરીઓ તમારાથી ઇન્સ્પાયર થાય છે, સ્પેશિયલી યુ નો રાઇટિંગથી લઈને. તમારો અવાજમાં છે ને એક મસ્ત એક પેલું, સવારે જ્યારે મારા ઘરે એક બુલબુલ છે જે ઉઠાડે છે, આઈ વિલ કમ્પેર દેટ યોર વોઇસ વિથ દેટ વોઇસ. ઇટ્સ એટલું બધું રિફ્રેશિંગ છે. તો આ જે પણ છોકરી મહેનત કરીને આગળ આવવા માંગે છે એ તમને જોઈને આઈ એમ શ્યોર ઇન્સ્પાયર થતી હશે. એના માટે મને એવું લાગે છે કે બહુ વધારે એમ્બિશન ના રાખવું જોઈએ. બીકોઝ લાઈક મારો પર્સનલ એક્ઝામ્પલ આપું તો હું મ્યુઝિકને અત્યાર સુધી પણ એઝ અ પેશન જ સમજું છું. આઈ ડોન્ટ થિંક કે આ મારું પ્રોફેશન છે કે યુ નો મારે આટલા બધા ગીતો એક વર્ષમાં લખી જ નાખવા છે કે ગાઈ જ નાખવા છે. સો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે બહુ ઓવર એમ્બિશિયસ થઈ જાય અને દેન વેન યુ ડોન્ટ ગેટ ઇટ તો પછી આપણને ઇન્ટરેસ્ટ વયો જાય એ વસ્તુમાંથી. તો એને જાળવી રાખવા માટે સતત શીખો, જેટલું શીખવા મળે એટલું શીખો. લાઈક આઈ સ્ટાર્ટેડ વિથ સિંગિંગ, આઈ ગોટ ઇન ટુ રાઇટિંગ, હવે મને સાઉન્ડ એન્જિનિયરિંગ શીખવું છે, હું પ્રોડક્શન કરી રહી છું, હું કમ્પોઝ કરી રહી છું. યુ આર ઓલસો પરફોર્મિંગ એઝ એન એક્ટ્રેસ ઓફ ધ વિડીયો સોંગ. યા, સો આઈ થિંક એ સતત પ્રયાસ રહેવો જોઈએ, શીખવાની ધગસ હોવી જોઈએ. એનાથી બસ શીખતા રહો, જ્યારે કામ આવવાનું હશે ત્યારે આવશે. યા, સો પેશન જે છે એ જ વ્યક્તિને બહુ આગળ લઈ જતું હોય છે. અને આઈ એમ સો હેપી દેટ ટિપ્સ મ્યુઝિક હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યું છે અને આટલા ગજબના કલાકારોની પાસેથી અમને એવા ગીતો મળી રહ્યા છે જે ક્યારેય અમે વિચાર્યું જ નહોતું કે કીર્તિદાન ગઢવી એક અનપ્લગ ગુજરાતી ગીત ગાશે. સો આઈ વિશ કે તમે વધારે એવા ગીતો ગાઓ, અને આઈ વિશ કે તમે સારા સારા સિંગર્સની સાથે મસ્ત મજાના ગીતો લખો અને ગુજરાતી ભાષાને એટલી જ પોપ્યુલર કરો જેટલી જ અધર લેંગ્વેજના ગીતો પોપ્યુલર થાય છે. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.